બહારથી લઈને અત્યારે 2017 પાંચ છ વર્ષથી આ પુસ્તક મેળાનું આયોજન થઈ રહ્યું છે, તો આયોજન વિશે તમે શું કહેવા માંગશો? ગુજરાતી ભાષા કેટલી સમૃદ્ધ છે, ગુજરાતી સાહિત્ય કેટલું સમૃદ્ધ છે એનો પરિચય આવનારી પેઢીને થવો જોઈએ. કારણ કે અત્યારે દુર્ભાગ્ય છે આપણું કે આપણે એવા વાતાવરણમાં છીએ કે જ્યાં અંગ્રેજી માધ્યમની ખૂબ બોલબાલા છે. શિક્ષણની હિમાયત જે છે એ વાલીઓ અંગ્રેજી માધ્યમ માટે રાખે છે, એ તરફનો ઝોક વધારે છે. અને હું એને દુર્ભાગ્ય એટલા માટે ગણું છું કારણ કે હું એવું માનું છું કે કોઈપણ દેશની પ્રગતિમાં એ દેશનું શિક્ષણ, પાયાનું શિક્ષણ જે છે એની માતૃભાષામાં થયેલું હોય તો એ ખૂબ વધુ યોગદાન આપી શકે. એ પેઢી જે છે એ નવું વિચારતી થાય, એના મનમાં નવા વિચારો જે સ્ફૂરે એની માતૃભાષામાં સ્ફૂરવાના. આજની તારીખમાં પણ જ્યાં જ્યાં પણ આપણે કોઈ નવા નવા ઇન્વેન્શન્સ થયેલા જોઈએ કોઈ દેશમાં, તો ઇન્વેન્શન્સ કરનારા જે લોકો છે, સાયન્ટિસ્ટ્સ, એ ઇન્વેન્ટર્સ, એનું મૂળભૂત શિક્ષણ એમની માતૃભાષામાં થયેલું હોય ત્યારે એમની વિચારશક્તિ એટલી ખીલેલી છે. હું કોઈ અંગ્રેજી ભાષાનો વિરોધી છું જ નહીં, કારણ કે હું એનો છૂટથી પ્રયોગ કરું છું. હું એવું માનું છું કે એ વ્યવહારની ભાષા છે, પણ એ વ્યવહારની ભાષાને આપણે આપણી ઉપર એટલી બધી હાવી થવા દીધી છે જેના કારણે આપણી મૂળ ભાષાનું પોત જે છે એનો પ્રકાશ જે છે એની વચ્ચે આપણે એક પડદો, એટલે ભાષાને આપણી વચ્ચે એક પડદો છે. હવે આ પડદો હટાવવાનું કામ જે છે આવા સરસ મજાના આયોજનો કરે. અને હું તો જેટલા પણ આ આયોજનની પાછળ જોડાયેલા જેટલા પણ લોકો છે, જેટલા વોલન્ટિયર્સ છે, સ્વયંસેવકો છે, એ બધાને અભિનંદન આપું છું કે એમણે 2012થી લઈને અત્યાર સુધીમાં ગુજરાતી પ્રજાની સેવા કરી છે. નવી પેઢી એના સુધી આપણો વારસો પહોંચે ખૂબ જરૂરી છે. અંગ્રેજી માધ્યમમાં ભણે એનો વાંધો નહીં, પણ જો તમે સુંદરમને ન વાંચ્યા હોય, તમે ધૂમકેતુની વાર્તાઓ ન વાંચી હોય, તમે પન્નાલાલ પટેલને ના વાંચ્યા હોય, તો તમારી જે સંસ્કૃતિ છે આપણને અત્યાર સુધીમાં આ ગુજરાત પ્રદેશ જે મળ્યો છે, એ પ્રદેશ જ્યાં આપણે ઉછર્યા છીએ, એ ધરતીની જે મહેક છે, એ માટીની મહેક શબ્દો થકી એક શબ્દ જે છે એ આખી આખી સંસ્કૃતિ લઈને આવતો હોય, એક વાક્ય જે છે આપણને એક સાથે જીવાયેલા ઘણા બધા વર્ષો એ ઘૂંટીને આપણને પીવડાવતો હોય આપણને, હવે એ વાક્યથી જ જો વંચિત રહી જાય નવી પેઢી તો એ પછી અનાજ છે એવું માનવું રહ્યું, કે એને ખબર જ નથી કે એ કઈ ધરામાં જન્મી છે, એ આખી પેઢી એ કયા કયા સંસ્કૃતિનું વહન કરી રહી છે. તો હું એવું માનું છું કે આ પુસ્તક મેળો એ આપણને એ સમૃદ્ધ વારસાથી પરિચિત કરાવે છે, અવગત કરાવે છે. અને એટલા માટે હું અભિનંદન આપું છું કે જેટલા પણ લોકો આની સાથે કોમર્શિયલી કે નોન કોમર્શિયલી જોડાયેલા રહ્યા હોય એ બધા અભિનંદનને અધિકારી છે. તો સર, આ નવી પેઢીને તમે તમારા તરફથી શું સૂચન કરવા માંગશો? વાંચો, આપણે વાંચવાનું જ ભૂલી ગયા છે. અને એવું નથી કે અઘરું વાંચો, એવું નથી કે જે ન સમજાતું એવું વાંચો, જે સમજાતું એવું વાંચો. દિવસનું એક પાનું, કદાચ એક ફકરો વાંચી, એક વાક્ય પણ ઘણીવાર આખું જીવન બદલી નાખી એટલું અસરદાર હોય, પણ વાંચતા રહીએ તો સારું. એટલે જે વોટ્સએપમાં આવે છે એ વાંચો, એમાંય ગુજરાતી ભાષાનું ઘણું બધું આવે છે. પણ એ પછી છે ને, મને ક્યાંક ચિંતા એ છે કે અત્યારે આપણે એ કમ્યુનિકેશનના પણ એવા કાળમાં છીએ કે જ્યાં શબ્દો ખૂબ બધા ઠલવાયા કરે છે, તો ક્યાંક આપણે શબ્દોથી પણ ઇમ્યુન ના થઈ જઈએ. એટલે શબ્દો તો ઠલવાયા કરે પણ એ અસર ના કરતા હોય, એ શબ્દ અસરદાર હોય પણ મનુષ્ય જ એટલો સંવેદનશીલ ના રહ્યો હોય, એનું મન જ એટલું સજ્જ ના હોય કે શબ્દ એના સુધી પહોંચી શકે. એટલે એક તો મનને ખોલવાની જરૂર છે, એક શબ્દને તમારી અંદર પ્રવેશવા દો, એને આત્મસાત કરો. એટલે વાંચો, એ દિવસનું એક વાક્ય તો એક વાક્ય પણ વાંચો તમારી પોતાની માતૃભાષામાં.